ભરૂચમાં બુલેટ ટ્રેનની કામગીરી માટે જઈ રહેલા ટ્રેલર ચાલકે દહેગામ ચોકડી નજીક ટુ વ્હીલર વાહન ચાલકને અડફેટે લીધા ઘટના સ્થળે જ તેનું મોત થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થયો છે ત્યારે બાયપાસ ચોકડીથી દહેગામ ચોકડી વચ્ચે એક અઠવાડિયામાં જ બે ટુ વ્હીલર વાહન ચાલકોના અકસ્માતે મોત થયા હતા જેનાથી હવે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે બુલેટ ટ્રેનની કામગીરી નજીક ભારે વાહનોને પસાર કરવા ડાયવર્ઝન અપાયું પરંતુ સ્પીડ બ્રેકર ન લગાવવાના કારણે ટુ વ્હીલર વાહન ચાલક અને ટ્રેલર ચાલકે પાછળના ટાયરમાં આડફેટ લઈ અકસ્માત સર્જી મોત નીપજાવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ભરૂચના દહેગામ ચોકડી નજીક એલએનટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને કંપનીના વાહનો પસાર કરવા માટે દહેગામ ચોકડી નજીક જાહેર માર્ગ ઉપરથી જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ જાહેર માર્ગો ઉપરથી ભારે વાહનો સતત દોડતા રહ્યા છે અને આવું જ એક ભારે ટ્રેલર બુલેટ ટ્રેનની કામગીરી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર પૂર ઝડપે હંકારી પાછળના ટાયરમાં એક ટુ વ્હીલર વાહન ચાલકને અડફેટે લઈ તેને પચાસ ફૂટ દૂર સુધી ખેંચીને લઈ જતા તેના માથા અને પગ તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને અકસ્માતમાં ટ્રેલર ચાલક પોતાનો ટ્રેલર ઘટના સ્થળે મૂકી ભાગી ગયો હતો અકસ્માત બાદ ટુ વ્હીલર ચાલકનું મોત થયું હોવાના કારણે તેની ઓળખ કરવામાં આવતા તે નજીકની સનપ્લાઝા અપાર્ટમેન્ટનો રહીશ હોય અને તેનું નામ ફરદીન ઇકબાલ મન્સુરી ઉંમર વરસ એકવીસ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તેના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી હતી ફરદીન મનસુરે પોતાની ગાડી લઈ કોઈ કામ અર્થે બહાર નીકળ્યો હતો તે દરમિયાન દહેગામ ચોકડી નજીક બુલેટ ટ્રેનની કામગીરી નજીકથી ટ્રેલર પસાર થઈ રહ્યો હતો અને ટ્રેલર ચાલકે પોતાના હાથમાં રહેલું સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ટુ વ્હીલર વાહન ચાલકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવતા મૃતકના પરિવારમાં શોકનું મોજો ફરી વળ્યું હતું અને બુલેટ ટ્રેનની કામગીરી માટે ડાયવર્ઝન જે સ્થળે અપાયું હતું ત્યાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ટ્રેલર ચાલકે ટુ વ્હીલર વાહન ચાલકને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે આવનાર બે ત્રણ દિવસમાં સ્પીડ બ્રેકર લગાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આમાં એલ ટી કંપની અહીંયા એક કંપની દ્વારા જે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહેલું છે અહીંયા એ લોકોએ ટેમ્પરવારી ડાયવર્ઝન આપ્યું અને ડાયવર્ઝન આપ્યા પછી અહીંયા ના કોઈ સિક્યુરિટી ગાર્ડ મૂક્યો કે ના બમ બનાવ્યા એના કારણે એક જવાન બાવીસ વર્ષનો દીકરો એનું કાલે જે અહીંયા અકસ્માતમાં મૃત્યુ પામેલા છે અમારી માંગ છે કે આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટવાળા આ દીકરાના ફેમિલીને પચાસ લાખ રૂપિયાનું વળતર આપે અહીંયા ચોવીસ કલાક માટે સિક્યુરિટી મૂકવામાં આવે અને અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી કરીને એક અઠવાડિયામાં બબ્બે જવાન દીકરાઓના મૃત્યુ થયેલા છે એક સાલે ફેમિલીના દીકરાનું મૃત્યુ થયું ગઈકાલે અહીંયા મૃત્યુ છું અને 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 જો બે દરકારી સાબિત આરટીઓ અધિકારીઓની છે કે આરટીઓ અધિકારી એસી ચેમ્બરની બહાર નથી નીકળતા અને પોતાની મસ્તીમાં મસ લે અને જ્યારે આટલો મોટો પ્રોજેક્ટ ચાલે અને તમે ડાયવર્ઝન આપ્યું ગેરકાયદેસર રીતે તો અહીંયા સિક્યુરિટી જો મૂકોત તો આજે બાવીસ વર્ષના જવાન દીકરાનું મૃત્યુ ના પામે આ વિસ્તારની અંદર અસંખ્ય સ્કૂલો આવેલી છે જેમ કે ઇકરા સ્કૂલ માટલીવાલા પટેલ વેલફેર હુસેનિયા વિદ્યાભવન મુનશી કોલેજ મુનશી મિસીટી કોલેજ આ તમામ સ્કૂલો પાસે બમ મૂકવામાં આવે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનો ભોગ ના લેવાય આ જે ભોગ લેવા છે એની બે દરકારી એટલે આ કંપનીની છે બુલેટ ટ્રેનની છે એ તાત્કાલિક અહીંયા સ્પીડ ડેકર મૂકવામાં આવે એના ફેમિલીને પચાસ લાખનું વર્ટર દેવામાં આવે અને અહીંયા ચોવીસ કલાક જ્યાં સુધી બુલેટ બુલેટ ટ્રેનનું કામ કરે ત્યાં સુધી અહીંયા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે એવી આજે અમારા વિસ્તારના લોકોની માગણી છે અને ભવિષ્યમાં કોઈનો જવાન દીકરો જ્યારે તમે બાવીસ વર્ષનો દીકરોને મોટો કરો તો અધિકારીઓને ખબર પડે જેનો દીકરો ગયો એના ફેમિલીને પૂછો કે એની ઉપર શું ઇટેલી છે એ તાત્કાલિક આનું નિવારણ આવે એવી અમે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી અને આરટીઓ અધિકારી અને એલ કંપની પાસે માગણી કરીએ છે કે અને તાત્કાલિક વર્ટ મળે